तो રાજકોટમાં પણ રેસિડેન્ટ તબીબોની હડતાળ વચ્ચે અત્યારે દર્દીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે, કારણ કે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જાણકારી મળી રહી છે કે રેસિડેન્ટ તબીબોએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। જે પ્રકારે વડોદરાથી અહેવાલો મળ્યા તે બાદ અને આરોગ્ય પ્રધાનની અપીલ બાદ રેસિડેન્ટ તબીબો તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। રાજકોટમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ વચ્ચે હવે દર્દીઓને રાહત મળશે, કારણ કે ઇમરજન્સી સેવા તેઓ શરૂ કરી રહ્યા છે। તો રાજકોટમાં પણ તબીબો એક ડગલું આગળ વધ્યા છે। આજ બુધે વધુ જાણકારી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, વિગતો મળી રહી છે કે રાજકોટના તબીબો પણ હવે એક ડગલું આગળ વધ્યા છે, ઇમરજન્સી સેવાઓ માટે તેઓએ અત્યારે હામી ભરી છે। શું કહી રહ્યા છે તેઓ, આગામી સમય તેઓની હડતાળ અને તેઓની જે માંગણી છે તેને લઈને શું રજૂઆતો રહેશે? विधि बॉन्ड में सुधारो और सातमो पगार पंच लागू करने मांग साथ रेसिडेंट डॉक्टरों छेला आठ दिवस की हड़ताल पर आज आठमो दिवस है। आठमा दिवसे रेसिडेंट डॉक्टरों द्वारा एक महत्व निर्णय कर आज आज सांज सुधी इमरजेंसी सेवाओ पोतानी चालू रखते हैं। अत्यारे हूँ दृश्य आपने बतावा मांगीश कि मेडिकल कॉलेज की बहार दृश्य है कि ज्यां अत्यारे रेसिडेंट डॉक्टरों की ड्यूटी फाड़वणी लईने चर्चाओ थई रही है। आज सांज सुधी ઇમરજન્સી સેવાઓ છે તે ચાલુ રાખશે, એટલે સરકાર સાથેની હવે પછીની વાટાઘાટો છે તે ન થાય ત્યાં સુધી તેઓ ઇમરજન્સી સેવામાં દર્દીઓની સેવા કરવા માટે પહોંચશે। મારી સાથે અહીં રેસિડેન્ટ ડોક્ટરો છે, તેની સાથે આપણે વાત કરીશું। શું કહેશો આપ, આજ સાંજ સુધી ઇમરજન્સી સેવા ચાલુ રાખવાની આપે જાહેરાત કરી છે, સરકારની અપીલ બાદ એક ડગલું રેસિડેન્ટ ડોક્ટરો આગળ આવ્યા છે, શું સરકાર પાસે અપેક્ષા છે? બસ ગઈકાલે સાંજે 7-8 વાગ્યા સુધી તો અમને કંઈ જ દેખાઈ નહોતું રહ્યું, પરંતુ રાત્રે સરકાર એક ડગલું આગળ આવ્યા છે અને સરકારશ્રીએ અમારા માનવંતા સાહેબોને મધ્યસ્થી રાખીને તેમની એક કમિટી રચી છે ને એમ કીધું છે કે આજ સાંજ સુધીમાં અમારી માંગોનો નિકાલ લાવી આપશે। હવે સરકારશ્રી અમારી સામે એક ડગલું આગળ આવી છે તો સરકારશ્રીની મનોવૃત્તિને માન આપીને અને દર્દીઓ જનરલ પ્રજાને વધારે હાલાકી ના અનુભવાય તેને ધ્યાને રાખીને અમે એક ડગલું આગળ વધીએ છીએ ને ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ કરવાનું વચન હાલ આપીએ છીએ અને અમારી હડતાલનો આગળનો અભિગમ સંપૂર્ણપણે સરકારશ્રી કઈ રીતનો નિર્ણય લે છે તેના પર જ રહેશે। આપ શું કહેશો, જે સરકાર દ્વારા અત્યાર સુધી મક્કમ હતા પરંતુ ગઈકાલે જે મીટિંગ થઈ તેમાં એક આશાનું કિરણ બંધાયું છે, શું આશા છે સરકાર પાસે? કાલે નીતિનભાઈ પટેલે જે બયાન આપ્યા એના પછી મોડી રાત્રે પાછી મીટિંગો થયેલી છે સીએમ અને ડેપ્યુટી સીએમ હાઉસમાં, તો એમાં અમારા રિપ્રેઝેન્ટેટિવ આઈએમએના મેમ્બર્સ અને બીજે મેડિકલ કોલેજના ડીન અને સુપરિન્ટેન્ડન્ટને એક કમિટી રચવામાં આવી છે। સો અત્યારે તો કંઈ અમને ખબર નથી કે હાલમાં કઈ પ્રકારનો પોઝિટિવ રિસ્પોન્સ કે નેગેટિવ રિસ્પોન્સ આવશે, પણ એમણે જો એક પગલું આગળ વધ્યા છે તો અમે પણ અમારી તરફથી બે પગલા આગળ વધવા રેડી છીએ અને જેમ કે સાહેબે કીધું એ પ્રમાણે કે દર્દીઓની હાલાકી અને ધ્યાનમાં રાખતા અમે અમારી જે સ્ટ્રાઇક છે એને થોડીક ડાયલ્યુટ કરતા અમે ઇમરજન્સી સેવા તથા કોવિડ સેવા આજનો દિવસ સાંજ સુધી ચાલુ કરવાનું અમે નક્કી કરેલું છે। જો સરકારનું વલણ જે પ્રમાણે આવે એ પ્રમાણે અમારા આગળના સ્ટેપ રહેશે, સરકારના વલણને આધીન રહેશે। તમે શું કહેશો, આજ સાંજ સુધી તો ઇમરજન્સી સેવા ચાલુ છે પરંતુ સાંજ દરમિયાન કોઈ નિર્ણય ન આવ્યો તો આગળનું સ્ટેન્ડ શું રહેશે? સાંજ દરમ એટલે અત્યારથી અમે સવારથી ઇમરજન્સી સેવા તો અમારી ચાલુ કરી જ દીધેલી છે। આગળનો અમારો નિર્ણય જે પ્રમાણે, જો મીટિંગના જે પ્રમાણે નિર્ણય હશે એ પ્રમાણે આગળના અમારા પગલાં રહેશે। જો અમારા ફેવરમાં હશે તો અમે રાજી ખુશી ત્યારથી 5 મિનિટમાં જ અમે સંપૂર્ણ રીતે જોડાવા માટે તૈયાર છીએ। આપ શું કહેશો, હવે આગળનું સ્ટેન્ડ શું રહેશે? આગળનું સ્ટેન્ડ આપને જણાવ્યું તે મુજબ સરકાર હવે અમારી સામે કઈ રીતનો નિર્ણય લાવે છે કે શું ડિસિઝન લે છે તેના પર જ સંપૂર્ણપણે આધીન રહેશે અને અમે બધા જ 6 મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ એસોસિએશન ભેગા મળીને જ આ વસ્તુનો નિર્ણય લઈશું। કેટલાક લોકોને ટર્મિનેટ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી સરકાર દ્વારા? સરકારે તો આ પ્રકારની ચીમકી આપેલી છે, આમ તો જે તે સમયે ગઈકાલે સાંજે આવી ચીમકી આપવામાં આવી અમને બહુ દુઃખ થયું, પણ પછી રાત્રે સરકારે જે પ્રમાણે એક પગલું આગળ વધાર્યું તેનાથી અમે ખુશ થયા છે। સરકારે જે આ વાક્ય કીધું હતું કે ટર્મિનેટ કરીશું એ વાક્યને અમે હાલના ધોરણે જ્યાં સુધી સરકારનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે સાઈડમાં રાખવામાં માનીશું,
કે સરકારનો નિર્ણય આવશે પછી જ આ વસ્તુમાં આગળ વિચારીશું. જે દર્દીઓ માટે એક સારા સમાચાર છે કે રેસિડેન્ટ ડોક્ટરો છે તે આજ સાંજ સુધી ઇમરજન્સી સેવાઓ છે તે ચાલુ રાખશે, જ્યાં સુધી બીજી બેઠક ન થાય અને જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓ ડ્યુટી જોઈન કરશે અને અત્યારથી જ તેઓ ઇમરજન્સી વિભાગમાં પોતાની સેવા બજાવવા માટે પહોંચી રહ્યા છે. જોકે આજ સાંજ સુધી જો સરકાર દ્વારા તેમની જે માંગ છે તેને ગ્રાહ્ય રાખવામાં ન આવી, માંગ સ્વીકારવામાં ન આવી, તો તેઓ ફરી એકવાર હડતાલ પર ઉતરી શકે છે અને તેઓ પોતાની હડતાલ છે તે આવતીકાલથી રાબેતા મુજબ ચાલુ રાખી શકે છે. જી વિધિ જોવાનું રહેશે કે સરકાર તરફથી કેવું વલણ અપનાવવામાં આવે છે.